શહેરના ગોડાદરા વિસ્તારમાં પરણીતાએ પતિ સાથે મળી લવર મોચિયા પ્રેમી પર એસિડ એટેક કરતા તે આંખ અને કાનમાં ગંભીર રીતે દાજી ગયો હતો। લવર મોચિયો પ્રેમિકાની દુકાનમાં બેઠો હતો ત્યારે જ પ્રેમિકાએ હુમલો કરતા યુવાન સાથે પતિ પણ દાજી ગયો હતો। ગોડાદરા પોલીસે પ્રિન્સની ફરિયાદના આધારે મેવાડા દંપતી વિરુદ્ધ ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। मूल झारखंड नो वतनी अने सूरत में गोडाद्रा नारायण नगर नी सामे साई कृपाणी सोसायटी घर नंबर 43 में रहते 20 वर्षीय प्रिंस राजूभाई शाह उदना सीटिजन कॉलेज में बीएससी नो अभ्यास करे छे। 1.5 वर्ष अगाउ गोडाद्रा राज एम्पायर में शिवाय एमआर क्लोथिंग नामे रेडीमेड कपड़ा नी दुकान धरावता मूल राजस्थान ना वतनी अने सूरत में गोडाद्रा केशव पार्क सोसायटी में रहता भावेश रमेश भाई मेवाड़ा साथे तेनी मित्रता थई हती। પ્રિન્સ ભાવેશની દુકાને બેસતો થયો હતો અને ઘરે પણ અવરજવર થતા તેની મિત્રતા ભાવેશની પત્ની પૂજા સાથે થઈ હતી। બંનેની મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી હતી અને બંનેએ મરજીથી શરીર સંબંધ પણ બાંધ્યો હતો। આ અંગે ભાવેશને જાણ થઈ હતી પણ તેણે પ્રિન્સને કશું કહ્યું ન હતું। ત્યારબાદ પણ ભાવેશની દુકાને જઈ બેસતો પ્રિન્સ આજે બપોરે 12:30 વાગે ભાવેશની દુકાને ગયો હતો ત્યારે ત્યાં માત્ર કારીગર જ હતો। 2 વાગે ભાવેશ ત્યાં આવ્યો હતો અને સામાન્ય વાતચીત કરી ચાલ્યો ગયો હતો। 3:15 વાગે ભાવેશ પત્ની પૂજા સાથે દુકાને આવ્યો ત્યારે પૂજાના હાથમાં થેલી હતી। દુકાનના કાઉન્ટર પર બેઠેલા પ્રિન્સની સામે ખુરશી પર બેઠેલા પૂજાએ પ્રિન્સ મોબાઈલ ફોન જોવામાં મશગુલ હતો ત્યારે તેના પર એસિડ ફેંકતા તે જમણી આંખ કાન અને ખભાના ભાગે દાજી ગયો હતો તેમજ તેનું ટી શર્ટ પણ ફાટી ગયું હતું। પ્રિન્સને આખા શરીરે બળતરા થતા તે બિલ્ડિંગમાં આવેલી હોસ્પિટલમાં દોડી ગયો હતો ત્યાંથી આંખ અને કાનના ભાગે ગંભીર રીતે દાજી ગયો હોય સારવાર માટે દાખલ કરાયો હતો। આ તરફ પ્રિન્સ પર અટેક કરી પતિ પત્ની ત્યાંથી ભાગી ગયા હતા પરંતુ પૂજાએ પ્રિન્સ પર એસિડ ફેંક્યું તે ભાવેશ પર પણ ઉડતા તે પણ દાજ્યો હતો આથી તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો। બનાવની જાણ થતાં દોડી ગયેલી ગોડાદરા પોલીસે પ્રિન્સની ફરિયાદના આધારે મેવાડા દંપતી વિરુદ્ધ ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલ તારીખ 13/9/2021 રોજ ગોડાદરા પોલીસ વિસ્તારમાં આવેલ રાજ એમ્પાયર એપાર્ટમેન્ટમાં આવેલી કપડાની દુકાનમાં એક યુવક અને યુવતી દ્વારા એક યુવક પર એસિડ જેવા પ્રવાહીથી હુમલો કરવામાં આવ્યો। જે હકીકત આધારે વડોદરા પોલીસ સ્ટેશનના પોલીસના માણસો ત્યાં પહોંચી જઈને તપાસ કરતા આ કામના આરોપી અને ભોગ બનર છેલ્લા એક વર્ષથી મિત્રો હતા અને આ કામના આરોપીને એવો શક વહેમ હતો કે તેમનો ફ્રેન્ડ તેમની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાની હકીકત માહિતી મળતા જે માહિતી આધારે એમને પત્ની અને આરોપી ભેગા મળીને આ કામના ભોગ બનનારને એસી જેવા પ્રવાહીથી એ હુમલો કરેલો હતો। જે હકીકત આધારે ગોડાદરા પોલીસે આઈપીસી કલમ 324A 114 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે અને આ કામે ભોગ બનનાર ઈસમ હાલમાં સારવાર હેઠળ હોય અને આ કામના આરોપીઓ પણ સારવાર હેઠળ હોય જેથી તેઓ ડિસ્ચાર્જ કરેથી અટક કરવાની નોંધ રાખેલ છે। એસિડ અટેક આ કામના આરોપીની પત્ની દ્વારા કરવામાં આવ્યું છે અને એમાં આ કામના આરોપી પણ એમાં એસિડ એમના પર પડવાથી એ પણ દાજી ગયેલ છે તેથી એ પણ સારવાર હેઠળ છે જેથી ડિસ્ચાર્જ કરેથી એમને અટક કરવામાં આવશે। આરોપીનું નામ છે પિન્સ આરોપીનું નામ છે ભાવેશ રમેશભાઈ મેવાડા અને તેમની પત્ની પૂંજા મેવાડા છે। ભોગ બનનાર પિન્સ રાજુભાઈ સાહુ